नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, केम छो बधा, मजामा ने? तो गया वीडियो नी अंदर अपने भारत में गरीबी नु माळखुं सापेक्ष गरीब अने निरपेक्ष गरीब विषे चर्चा करी थी। आ वीडियो नी अंदर भारत में गरीबी ना आंकड़ा सालवारी थोड़ो अघरू छे, याद राखवू पड़े एवं है, एटले ध्यान थी जोजो। कारण के आ आंकड़ाओ यूएस डॉलर में अने भारतना आंकड़ा की कम्पेरिजन करेली से थोड़ी सालवारी पण आपेली छे, एटले ध्यान थी आ मुद्दा ने थोड़ी चर्चा करीशुं। तो जोईए भारत में गरीबीना आंकड़ा। भारत में आयोजन पंच जे अर्थव्यवस्थानो आयोजन करे एने आयोजन पंच कहेवामां आवे छे। आयोजन पंचे 2011-12 में गरीबी रेखा नक्की करवा माटे ग्रामीण क्षेत्र माथादीठ मासिक वपराशी खर्चना आंकड़ाओ लीधेला। ए अंदाजे रुपया 816 कुटुंब दीठ खर्च 4,080 अने शहरी क्षेत्र माथादीठ वपराशी खर्च 1,000 लेखे कुटुंब दीठ वपराशी खर्च 5,000 नो प्रमाण निर्धारित कर्यो हतो। एटले के वपराशी खर्च ने पहोंची वळवा एटले माथादीठ मासिक आवक ओछामां ओछी मळवी जोईए। आ उपरांत नवा मापदंडने आधारे 2011-12 में भारतमां गरीबोनी संख्या घटीने 27 કરોડની थई हती। આ આંકડાઓ આપણા પાઠ્યપુસ્તકના છે, કોઈ આધારભૂત છે કે નહીં એ હજી સ્પષ્ટ ખ્યાલ નથી, પણ છતાં પુસ્તકની અંદર આપણને આપેલા છે કે આંકડાઓ 27 કરોડના છે, એટલે આપણે સર્વે સ્વીકૃત કરવા જોઈએ। ગરીબીનું કુલ પ્રમાણ વસ્તીમાં ઘટીને 21.9% થયું। જૂના પાઠ્યપુસ્તકમાં જોશો तो आश्रे 26% हतुं, एटले एनो मतलब एवो कि भारत में धीमे धीमे गरीबी घटी रही छे। गुजरात में 14% अने देश में 26% हतुं शब्द वापरुं छुं, ध्यान आपजो। अने हवे ये घटीने 21.9% थई छे, एटले 5-1% गरीबी में घटाड़ो थयो छे। ऑल ओवर જોવા જાઓ તો આ ગરીબી ઘટી કે નથી ઘટી એ આપણે જોવાનું રહ્યું। ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ 29.8% હતું। આ આંકડો પણ થોડોક અજુકતો લાગે છે। આજે અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે। વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012-માં 2008ના ભાવે માથાદીઠ આવક યુએસ ડોલર 1.9 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે। વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તીના અંદાજ 121 કરોડમાંથી 32.7 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય। UNDP શબ્દ આવ્યો અહીંયા, તમારા માટે નવો છે, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ રિપોર્ટ 2015 મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું। ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો એટલે કે 25.7% અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકોમાંથી 13.7% ગરીબી રેખા નીચે જીવતા। ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ 36.93% છે, જ્યારે
સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે, 5.09%. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63%, જ્યારે જૂના સિલેબસની અંદર 14% આપેલું હતું. આ પ્રમાણ ગુજરાતમાં વધ્યું છે, જ્યારે દેશમાં ઘટ્યું છે. ગુજરાતમાં ગરીબી વધી. એક બાજુ આપણે ગુજરાતને એક રોલ મોડલના સ્વરૂપમાં જોઈએ છીએ, સમગ્ર દેશની અંદર ગુજરાતની પ્રગતિ અને ગુજરાતનો વિકાસ શબ્દ વાપર્યો છે, તો એ સૌથી આગળ છે એવું માનવામાં આવે છે. પણ ગરીબીના આંકડા જોશો તો ખ્યાલ આવશે કે આપણું ગુજરાત ક્યાં છે. 16.63% જોવા મળ્યું છે. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, અસમ, ઉત્તરપ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા છે. ભારતની અંદર આટલા મોટા પ્રમાણમાં કુદરતી સંસાધનો છે અને કુદરતી અપાર બક્ષિસ આપણને આપે છે, પરંતુ વિપુલ સંસાધનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાના અભાવને કારણે, તાલીમ શિક્ષણ અને કૌશલ્યના અભાવે, વર્ષોના ખામીયુક્ત આયોજનના અભાવને લીધે કુદરતી સંસાધનોનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી અને કલ્યાણકારી રાજ્ય સ્થાપવામાં નિષ્ફળ નીકળ્યા છે. લોકોના કલ્યાણ અને સુખાકારીના અર્થે જે ઉપયોગ થઈ શકવો જોઈએ એ ઉપયોગ પૂરેપૂરો થયો નથી, અને જો થયો હોત તો કદાચ ગરીબીના આ આંકડાઓ કંઈક જુદા જ હોત. અને એટલા જ માટે કોઈ લેખકે એક વાક્ય ટાંકીને લખ્યું છે, ધનિક ભારતમાં ગરીબી ઓછી છે. કુદરતી સંસાધનોની ખોટ નથી, સમૃદ્ધ ખજાનો છે, એટલે ભારત ધનિક છે, પણ એનો વાપરનારો જે વર્ગ છે એ ગરીબ છે. એટલે આ યુક્તિ છે એ અહીંયા બંધ બેસતી આવે છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ત્યાર પછીના મુદ્દા છે ગ્રામીણ ક્ષેત્રના ગરીબો અને શહેરી ક્ષેત્રના ગરીબો. કયા લોકો ગામડામાં ગરીબો છે અને કયા લોકો શહેરોની અંદર ગરીબો છે, તો એનું વર્ગીકરણ અહીંયા કરેલું છે. ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટાભાગે જમીન વિહોણા ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગ કે કુટુંબ ઉદ્યોગના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયાઓ, મજૂરો, જંગલ કે પહાડોની અંદર વસતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગર જેઓ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. શહેરોની અંદર શહેરી વિસ્તારમાં વસતા ગરીબીમાં કામચલાઉ મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ કે ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, મજદૂરો, વેઠિયાઓ, ભિક્ષુકો પોતાની ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ સંતોષી શકતા નથી અને ગરીબીમાં સબડી રહ્યા છે. આ શહેરી ગરીબો છે. તો આ ગરીબી ઉદ્ભવી ક્યાંથી, કેવી રીતે ઉદ્ભવી? કેટલાક લેખકો એવું કહે છે કે ગરીબ જન્મવું એ આપણા હાથની વાત નથી, જન્મા પછી ગરીબ રહેવું એ આપણા હાથની વાત છે. પણ અહીંયા આ યુક્તિ તો બંધ બેસતી નથી આવતી, તો એના માટેના કેટલાક કારણો તપાસીએ કે ગરીબી શા માટે ઉદ્ભવે છે, કયા કારણો છે. સામાજિક છે, આર્થિક છે, સાંસ્કૃતિક છે, સંસ્થાકીય છે, તો આયોજનના અભાવને કારણે છે. તો એ કારણો તપાસ્યા પછી ખબર પડે કે આવા આવા ક્ષેત્રોમાંથી ગરીબી ઉદ્ભવે છે, જેને ક્યારેય આપણે નાથી શકતા નથી અથવા તો એના મૂળિયા છે એ ઉખેડી શકતા નથી. ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડા છે. એનું એક કારણ છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર રહેનારો કોઈ વર્ગ કે વ્યક્તિ
સામાન્યત પરિસ્થિતિમાંથી જીવન ગુજારે છે. સદ્ધર થવા માટેનો કોઈ અવકાશ નથી એટલે આખી જિંદગી ગરીબીમાં પસાર કરી રાખે છે. એની આવનારી પેઢી પણ પોતાના પિતાની પરંપરાને આધીન રહે છે. જે લોકો ગામડાઓની અંદર શ્રીમંત છે, ગર્ભ શ્રીમંત છે, એના સંતાનો ગર્ભ શ્રીમંત જ રહેશે. જ્યારે ગરીબીમાં રહેનારા લોકો છે એના સંતાનો અને એની પેઢી છે આવનારી, એ ગરીબીમાં છબડશે. ભાગ્યે જ કોઈ રેર કેસ હશે કે અચાનક ગરીબીમાંથી એના ભાગ્યનો રસ્તો બદલાય છે અને ધનિક વર્ગની અંદર સમાવેશ થાય છે. જોઈએ આપણે કારણો. તો કે કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, અપૂરતી સિંચાઈની સવલતોને કારણે કૃષિમાંથી મળતી આવકમાં ઘટાડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ, ખેતી સિવાય તો કોઈ અન્ય ક્ષેત્રોની અંદર કામ અને ફરજ બજાવતા લોકો ખેતી સિવાય લાંબો સમય તેમાંથી રોજગારી મળતી નથી. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ અને કૌશલ્ય કે તાલીમના અભાવને કારણે. ત્યારબાદ રૂઢ અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, રૂઢિઓ અને પરંપરાઓ અને અનેક જ્ઞાતિઓના વાડામાં વહેંચાયેલો સમાજ પોતપોતાના રીતરિવાજ અને પરંપરાઓને નિભાવવા પાછળ ગજા ઉપરાંતનો ખર્ચ કરી દે છે અને એ ખર્ચ જિંદગીભર આ પરિવારને ઊભો થવા દેતો નથી અને પરિવાર દેવામાં ડૂબે છે અને આમ બિન ઉત્પાદકીય ખર્ચ છે એ વધી જાય છે. નિરક્ષરતાનું પ્રમાણ એ તો ગામડાઓની અંદર પહેલેથી જ છે. હવે કંઈક શિક્ષણની ભૂખ જાગી હોય એવું લાગી રહ્યું છે અને એના કારણે નિરક્ષરતાને હિસાબે જ શોષણ અને અન્યાયનો ભોગ બની રહ્યા છે. સરકારી યોજનાઓની પૂરતી માહિતી છેવાડાના ગામડાઓ સુધી પહોંચતી નથી અને જ્યારે પહોંચે છે ત્યારે યોજનાઓ પૂરી થઈ ચૂકી હોય છે એટલે એને એનો લાભ મળતો નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું, ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું, અનાજ અને કઠોળની અછત સર્જાય અને ભાવો વધ્યા જેથી 2% પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી. આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ હુનર કલા ક્ષેત્રે જે ગ્રામીણ ક્ષેત્રોની અંદર નવરાશની પળોની અંદર જે પોતપોતાની હસ્તકારીગરીનો ઉપયોગ કરી અને લોકો આજીવિકા કમાતા હતા એ પડી ભાંગ્યા છે. એની કિંમત માર્કેટની અંદર રહી છે નહીં. એ ચીજવસ્તુનું ઉત્પાદન આજે ઉદ્યોગોની અંદર, ફેક્ટરીઓની અંદર, કારખાનાઓની અંદર થવા લાગ્યું છે. તેથી આવક ઘટી છે અને પરિણામે ગ્રામ્ય લેવલની અર્થવ્યવસ્થા ભાંગીને ભૂખો થઈ ગઈ છે. ગરીબો કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બન્યા છે. આરોગ્યવર્ધક ખર્ચાઓ વધ્યા છે. આવક સ્થિર જ રહી સરકાર દવા પાછળના ખર્ચાઓ આપી રહી છે પણ સારવાર માન્ય હોસ્પિટલોને કારણે દરેક વ્યક્તિનો લાભ સજાગતાના અભાવે નથી રહી રહ્યા. ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો, કુટુંબ ઉદ્યોગો પડી ભાંગ્યા, સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો છે. વસ્તી વૃદ્ધિ દર વધ્યો, મૃત્યુદર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો, શ્રમની કુલ માંગ કરતાં પુરવઠો વધ્યો, બેકારી વધી, બીજી બાજુ જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા, ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવનધોરણ કથળ્યા અને ગરીબાઈમાં વધારો થયો છે. અને એ ગરીબાઈ નિવારવા માટે આપણે એની કેટલીક આયોજનની કડીઓ છે એ ઘડવી પડશે, વ્યૂહરચનાઓ ઘડવી પડશે.
જેથી કરી ગામડાઓ બેઠા થાય, શહેરો બેઠા થાય અને ગરીબીનું જે વિષ ચક્ર છે ભારત એમાંથી મુક્ત થાય એવા પ્રયત્નો કરવા માટે ચોક્કસ પ્રકારની રણનીતિ દ્વારા આ ગરીબીનો ઉકેલ આવી શકે એમ છે. તો ભારતની અંદર રાજકીય પક્ષ, સામાજિક સંસ્થાઓ અને સમાજ જ્યારે એકજૂથ થઈને આ ગરીબીને નાથવા માટેના પ્રયત્નો ચોક્કસ દિશાથી આગળ વધશે, આયોજનથી આગળ વધશે, તો ચોક્કસ આ સમસ્યામાંથી આપણને સફળતા મળશે. ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે તે માટે મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં જ માહિતી મેળવીએ. તેના આધારે ગરીબી ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. અત્યાર સુધીમાં 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છે. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની ગતિની રણનીતિમાં અને કાર્ય યોજનામાં ગ્રામીણ ક્ષેત્રમાં કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરમાં હોય એ સ્વાભાવિક છે, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે, કારણ કે ભારત દેશ ગામડામાં વસેલો છે, તેથી એ ધબકતું છે અને એને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્ર એટલે કે ભારતની રાષ્ટ્રીય આવકમાંથી મોટો હિસ્સો ગ્રામ ઉદ્ધાર પાછળ ખર્ચાવવો જોઈએ જોઈતો હતો. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગામડાઓના ઉદ્ધાર માટે મૂળ વિચાર અમલમાં મૂકી, કેન્દ્ર સ્થાને મૂકી અને ગામડાઓને બેઠા કરવાનો અને ગામડાઓમાંથી જ ગરીબી નિર્મૂલન કરવાનો એક સિદ્ધાંત અપનાવ્યો છે અને ગામડાઓની માળખાગત જે સુવિધાઓ છે ગામડાઓ બેઠા કરવા માટે, જે મૂળ સમસ્યાઓ ગામડાની છે એ ઉખેડીને ફેંકવા માટે કટિબદ્ધ બન્યા છે. એટલે જ ગ્રામ થકી દેશ ઉદ્ધાર કરવા માટેના પ્રયત્નો છે એ આજની સરકાર કરી રહી છે અને એટલે જ ગામડાઓની અંદર ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગના વિકાસ પર વિશેષ ભાર આપ્યો છે અને એ નવી યોજનાઓ થકી નવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધતા આપમેળે જ ગરીબી ઘટશે. આઝાદી પછીના આયોજનમાં ગરીબી હટાવવાના સૂત્ર સાથે જે આ સરકારે મોટા પાયા અને ભારે ચાવીરૂપ ઉદ્યોગો જે છે એના ઉપર વિશેષ જોગ આપ્યો છે, તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા છે જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્યાંક સાથે જમીન સુધારા કાર્યક્રમ અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશના ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને તેની આવક વધશે, ગરીબીની સ્થિતિ સુધરશે, ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો, માલિકો ધનિક ખેડૂત કે જમીનદારો જેવા ધનિક વર્ગને મળતી આવકનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબ સુધી વિસ્તરશે, ત્યાં સુધી પહોંચશે જેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ આજે આપણને સફળતાના શિખરો સુધી પહોંચાડશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. કારણ કે એક ફ્લો ઉદ્યોગ માલિક ઉદ્યોગપતિના હાથમાં આપવાનો છે અને એના થકી એને નીચે કાર્યરત એવા વ્યક્તિઓ, એના કામદારો, મજૂરો સુધી એનો લાભનું વિસ્તરણ કરવાનું છે. તો વિશ્વાસપાત્ર વ્યક્તિઓના હાથમાં આપણે આર્થિક વિકાસની દોર જમીનદારો છે, ઉદ્યોગપતિઓ છે એને સોંપી છે. જો એના ઉપર વિશ્વાસ મૂકીને ચાલીએ છીએ અને કદાચ એમાં સફળતા ન મળે તો ગરીબીની સ્થિતિમાં સુધારો આવશે નહીં, એ ચોક્કસ છે.
અને ગરીબો દિવસે ને દિવસે ગરીબ બનતા જશે અને ધનિકો દિવસે ને દિવસે ધનિક બનશે. પરિસ્થિતિ કંઈક એવી જ અત્યારે નિર્માણ થઈ રહી છે કે ગામડાની અંદર કે શહેરોની અંદર જે ત્રણ વર્ગો હતા, ગરીબ, મધ્યમ અને ધનિક, એમાં મધ્યમ વર્ગનું સ્થાન આજે લુપ્ત થઈ રહ્યું છે, એ ગરીબીમાં ભળી રહ્યા છે. એ વર્ગ પ્રયત્નને કારણે ધનિક વર્ગની અંદર સામેલ થવો જોઈએ, એની જગ્યાએ ગરીબીમાં ધકેલાઈ રહ્યો છે, એ એક ચિંતાનો વિષય છે. આ બે મુદ્દાની તપાસ કર્યા પછી આપણે આવતીકાલે આગળના વિડીયોની અંદર સરકારે લીધેલા પગલાંની અંદર થોડાક મુદ્દાની ચર્ચા વધારે કરીશું. અત્યારે અહીં સુધી.